બાડમાં કોંગ્રેસની સભામાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના ભાજપ સામે તીખા પ્રહાર. પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના પ્રચાર માટે પિતા શંકરસિંહ વાઘેલા મેદાને. શંકરસિંહ વાઘેલાએ કહ્યું, જનતા પરેશાન છે, કોંગ્રેસ સત્તામાં આવશે તો 32 બાડ વિધાનસભા બેઠકના કોંગ્રેસને જીતાડવા બાપુનો પ્રચંડ પ્રચાર. બાપુએ પરિવર્તન લાવવા લોકોને અપીલ કરી તો આમ આદમી પાર્ટી ઊંચીની પાર્ટી છે, શંકરસિંહ વાઘેલા તો એ પાર્ટીમાં પોતાનું કહેવાય એવું કંઈ નથી. તો બાયડમાં કોંગ્રેસની સભામાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના ભાજપ સામે તીખા પ્રહાર. પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના પ્રચાર માટે પિતા શંકરસિંહ વાઘેલા મેદાને. તો શંકરસિંહ વાઘેલાએ કહ્યું, જનતા પરેશાન છે, કોંગ્રેસ સત્તામાં આવશે તો 32 બાયડ વિધાનસભા બેઠકના કોંગ્રેસને જીતાડવા બાપુનો પ્રચંડ પ્રચાર. પ્રજાનો અંડર કરંટ છે ભયંકર એન્ટી બીજેપી. લોકલ ધારાસભ્યની જે કંઈ એન્ટી ઇન્કમસી હોય અને 27 વર્ષની શાસનની નફરત, આ નફરતમાં મોંઘવારીનો એક શબ્દ કોઈ ભાજપ પર બોલતા નથી, વડાપ્રધાન બોલતા નથી, કે રોડ શો રોડ શો રોડ શો. બેકારોને નોકરી માટે કોઈ કહેતું નથી, જે કોન્ટ્રાક્ટ લેબર છે એ કાઢવાની કોઈ વાત નથી કરતું. જે રીતે લોકોને આશા અપેક્ષાઓ 27 વર્ષમાં નિષ્ફળ ગઈ, લોકોને છેતરાયાનો અનુભવ થાય એ ધ્યાનમાં રાખીને 5મી તારીખનું મતદાન પણ લોકો એન્ટી બીજેપી કરશે અને કોંગ્રેસને બહુમતી આપશે એવો મને 5મી તારીખ આવનાર વિસ્તારના મતદારો ઉપર વિશ્વાસ છે.